વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે આપણે ગુજરાતની એક ફેમસ સ્વીટ મોહનથાળ બનાવીશું ઘણી વખત આપણે મોહનથાળ બનાવીએ તો ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે ચાસણી બરાબર નથી થતી તો ઘણી વખત મોહનથાળ કડક થઈ જાય છે કાં તો નરમ થઈ જાય છે તો આજે હું તમને એકદમ સરસ રીતે ટીપ્સ સાથે હું તમને મોહનથાળ પરફેક્ટ કેવી રીતે બનાવવાનો એ શીખવાડીશ અને જો તમે આ રીતે મોહનથાળ બનાવશો તો તમારો મોહનથાળ એકદમ હલવાઈ જેવો બનશે એકદમ સરસ બનશે તો ચાલો શરૂ કરીશું મોહનથાળ બનાવવાનું તો એ માટેની સામગ્રી જોઈ લઈશું તો મેં બધી જ વસ્તુ મેઝરમેન્ટથી લેવાની છે મેઇન તો આપણે જે ચણાનો લોટ ખાંડ અને ઘી લઈએ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી લેવાનું તો જ તમારો મોહનથાળ પરફેક્ટ બનશે તો મેં અત્યારે ઝીનો લોટ જ લીધો છે ચણાનો ચણાનો કકરો લોટથી મોહનથાળ સરસ બને છે પરંતુ ઝીણા લોટથી પણ એટલો જ સરસ બને છે તો મેં મેઝરમેન્ટ કપથી માપી અને ત્રણ કપ ચણાનો ઝીણો લોટ લીધો છે અને એની સામે મેં દોઢ કપ ખાંડ લીધી છે જો ખાંડનું પ્રમાણ તમે તમારા પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને દોઢ કપ મેં ઘી લીધું છે એટલે ચણાના લોટથી અડધી ખાંડ અને અડધું ઘી એ પ્રમાણેનું મેં મેઝરમેન્ટ રાખ્યું છે અને એકદમ સરસ મોહનથાળ બન્યો છે તો થોડી આપણે ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તાની કતરણ લઈશું અને વન ફોર ટી સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર લઈશું તમને જો જાયફળનો ટેસ્ટ ગમે તો તમે એનો ભૂકો પણ નાખી શકો છો ચાર ટેબલ સ્પૂન મેં નવશેકું દૂધ લીધું છે અને ચાર ટેબલ સ્પૂન મેં હુંફાળું ઘી લીધું છે આ આપણે ધાબો દેવામાં યુઝ કરવાનું છે અને મેં દોઢ ટેબલ સ્પૂન ગરમ પાણીમાં હુંફાળા પાણીમાં થોડું કેસર એક કલાક પહેલાં પલાળી રાખ્યું હતું તો સૌથી પહેલાં હવે આપણે ચણાના લોટને ધાબો દઈ દઈશું એક વાડકામાં આપણે ચણાનો લોટ લઈ લઈશું અને એની અંદર આપણે જે ઘી અને દૂધ લીધું છે એ આપણે ઉમેરી દેવાનું છે આ પણ આપણે મેઝરમેન્ટથી જ લેવાનું તો જ તમારો ધાબો પરફેક્ટ હશે તો તમારો જે મોહન થાળ છે એકદમ દાણેદાર બનશે તો પહેલાં મેં ઘી ઉમેરી દીધું છે ચાર ટેબલ સ્પૂન અને આ રીતે સરસ રીતે હળવા હાથે મિક્સ કરી દઈશું ત્યાર પછી હુંફાળું દૂધ ઉમેરી દેવાનું છે હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને બે હાથની મદદથી એકદમ સરસ રીતે એને મસળતું જવાનું છે આ રીતે આ રીતે આપણે એને પાંચથી છ મિનિટ મસળવાનું છે જેથી એક કે એક દાણા ઉપર આ રીતે ઘી અને દૂધનો ભાગ ચોંટી જાય અને સરસ આપણું મોહનથાળ દાણેદાર બને તો આ પ્રોસેસ ખાસ અગત્યની છે ઢાબો દેવાનું મેઇન કારણ આપણે જે મોહનથાળ છે એ દરદરો બને તો પાંચથી છ મિનિટ પછી આપણું મોહનથાળમાં તેનો લોટને ધાબો દેવાઈને તૈયાર થઈ ગયું છે તો હવે પંદરથી વીસ મિનિટ એને ઢાંકીને મૂકી રાખવાનું છે વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ લોટને ચાળવાનો છે હવે આપણે આ લોટને ચાળવા માટે મેં ચોખાની ચાળણી લીધી છે જેનાથી આપણે ચોખા ચાળીએ એ ચાળણી લીધી છે એની અંદર આપણે થોડો થોડો કરીને આ રીતે લોટ લઈ લઈશું અને આપણે એને આ રીતે હાથેથી ઘસતા રહેવાનું અને લોટ ચાળતું રહેવાનું કેમ કે થોડી વખત ઘણી વખત ગાંઠા પડી જતા હોય છે તો આ રીતે હાથથી મસળવું પડે છે તો એક પણ ગાંઠો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું અને બધો જ લોટ આપણે આ રીતે ઘસી ઘસી અને લઈ લેવાનો છે થોડો પણ વેસ્ટેજ નહીં કરવાનો બધો જ લોટ આ રીતે લઈ લેવાનો આ રીતે મેં બધો જ લોટ સરસ રીતે ચાડી લીધો છે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ કરકરો થઈ ગયો છે તો હવે આપણે એને શેકી દઈશું તો મેં એલ્યુમિનિયમની કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે એમાં મેં જે દોઢ કપ ઘી લીધું છે એ ઉમેરી દીધું છે ઘી થોડું ઓગળે પછી આપણે એમાં લોટ ઉમેરી દઈશું અને એકદમ ધીમા તાપે આપણે આ લોટને શેકવાનો છે આ લોટને શેકાતા લગભગ પંદરથી વીસ મિનિટ થશે જે પ્રમાણે લોટની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે થાય તો અત્યારે મારી પાસે આટલો લોટ છે ત્રણસો ગ્રામ જેટલો એટલે એને શેકાતા લગભગ પંદરથી વીસ મિનિટ થશે જો વધારે લોટ હોય તો એને શેકાતા વધારે વાર લાગે હવે એકદમ ધીમા તાપે આપણે લોટને શેકવાનું છે તો આ રીતે અત્યારે તમને ઘી ઓછું લાગશે પરંતુ જેમ જેમ લોટ શેકાશે એમ લોટમાંથી ઘી છૂટું પડશે અને લોટ પણ એકદમ સરસ હલકો પડી જશે લોટ શેકાઈ ગયો એની ખાતરી એવી રીતે થશે કે તમારે ઘરમાં એકદમ સરસ સુગંધ પ્રસરી જશે અને લોટ એકદમ હલકો થઈ જશે અને થોડો કલર પણ ચેન્જ થઈ જશે તો આ રીતે હું લોટને શેકીશ તો અત્યારે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને લોટ થોડો થોડો શેકાવા લાગ્યો છે તો આ રીતે આપણે કન્ટિન્યુઅસ એને હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં અને સાઈડમાંથી પણ આ રીતે લોટ લેતું રહેવાનું તો બીજી ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે આ રીતે તમે જોઈ શકો છો થોડો લોટ હલકો પડ્યો છે અને સાઈડમાંથી થોડું ઘી પણ અલગ થવા આવ્યું છે એટલે લોટ થોડો ઢીલો થવા લાગ્યો છે તો જેમ જેમ શેકાશે એમ એકદમ હલકો થઈ જશે તો આ રીતે હજી શેકવાનો છે આવી નાની નાની બાબતો ખાસ ધ્યાન રાખવાની છે બીજી છ થી સાત મિનિટ થઈ ગઈ છે અને લોટ સરસ શેકાવા લાગ્યો છે તમે જોઈ શકો છો ઘણો હલકો પડી ગયો છે લોટ આ રીતે શેકવાનું હજી શેકવાનો છે લોટ થોડો થોડો કલર ચેન્જ થવા આવ્યો છે બીજી ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે તો ત્રણથી ચાર મિનિટ પછી આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને એકદમ હલકો પડી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું એકદમ સરસ લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તેને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે ચાસણીની તૈયારી કરીશું તો આ લોટને શેકાતા લગભગ વીસથી બાવીસ મિનિટ થઈ છે હવે ચાસણી માટે મેં એક સ્ટીલની કઢાઈ મૂકી દીધી છે એમાં ખાંડ ઉમેરી દીધી છે અને ખાંડ ઉભે એટલું આપણે પાણી ઉમેરવાનું છે તો લગભગ સવા કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને અત્યારે ગેસની ફ્લેમ મેં ફૂલ રાખી છે અને કન્ટિન્યુઅસ આપણે ખાંડ ઉમેર્યા પછી હલાવવાનું કેમકે ખાંડ નીચે ચોંટી જશે તો ચાસનીમાં ખરાબ સ્મેલ આવશે તો આ રીતે પાણી ઉમેર્યા પછી કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે આમાં આપણે મોહનથાળમાં બે તારની ચાસણી કરવાની છે તો ચાસણીમાં જો તમે ખાસ ધ્યાન રાખશો તો તમારો મોહનથાળ એકદમ હલવાઈ જેવો બનશે અને થોડી થોડી વારે ચાસણી ચેક કરતું રહેવાનું જેથી સહેજ પણ મિસ્ટેક ના થાય તો ખાંડ બધી ઓગળી ગઈ છે ગેસની ફ્લેમ મેં ફૂલ જ રાખી છે અને આ રીતે હું કન્ટિન્યુ હલાવતી રહીશ જેમ જેમ ચાસણી થતી જશે તેમ તેમ એમાં ઉપર બબલ આવતા જશે તો હવે ચાસણી ઉકળવા માંડી છે તો આપણે એક વખત ચેક કરી લઈશું હજી ચાસણી બની તો નથી પરંતુ એક વખત ચેક કરી લઈશું જેથી આપણને થોડો અંદાજ આવે તો હજી લિક્વિડ ફોર્મ જ છે તમે જોઈ શકો છો તો હજી ચાસણી થવામાં થોડી વાર છે તો હજી થોડી થવા દઈશું બીજી બેથી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરીશું તો બીજી બેથી ત્રણ મિનિટ પછી આપણે ફરીથી ચેક કરીશું મેં બીજી બે વખત અંદર વચ્ચે ચેક કર્યું હતું પરંતુ તમે જોઈ શકો છો આ ચાસણી અને જે પહેલી વખત આપણે ટપકું મૂક્યું એમાં થોડો ફરક છે હવે થોડી થોડી ચાસણી થવા આવી છે તમે જોઈ શકો છો કલરમાં થોડો ડિફરન્સ છે થોડી ઘટ થશે એટલે થોડીક શાઇન આવશે ચાસણીમાં તો બીજી બેથી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરીશું હજી ચાસણી થોડી થઈ નથી અને ટપકું મૂક્યા પછી આપણે પાંચથી દસ સેકન્ડ પછી ચેક કરવાનું કેમ કે ગરમ હશે તો આપણી આંગળીએ ચોંટશે તો હવે ચાસણી થવાની શરૂઆત થઈ ગઈ છે એક તારની થઈ ગઈ છે તો હવે બીજી એકાદ બે મિનિટ આપણે રહેવા દઈશું અને પછી ચેક કરશું તો હવે આપણે ચેક કરીશું તમે જોઈ શકો છો ચાસણીનો કલર ઘણો જ બદલાઈ ગયો છે અને હવે એકદમ પરફેક્ટ આ રીતે બે તાર થવા માંડ્યા છે તમે જોઈ શકો છો એકદમ પ્રોપર તાર થાય છે એટલે આ ચાસની એકદમ પરફેક્ટ છે આ બે ચાસણીમાં પણ થોડો ડિફરન્સ છે તમે જોઈ શકો છો આના કરતાં થોડી શાઇન વધારે મારે છે તો હવે આપણે ચાસણી રેડી છે તો હવે આપણે એમાં કેસરવાળું પાણી ઉમેરી દઈશું અને પછી આપણે પંદરથી વીસ સેકન્ડની અંદર જ ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે પછી વધારે ઘટ થઈ જશે તો ખાસ ચાસણીમાં આ ધ્યાન રાખવાનું હાથમાં આ રીતે પરફેક્ટ રીતે તાર થાય પછી જ આપણે ચાસણી થઈ ગણાય તો પંદરથી વીસ સેકન્ડ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે એમાં ઈલાયચીનો પાવડર ઉમેરી દઈશું તો હવે હું પંદરથી વીસ સેકન્ડ થઈ ગઈ છે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે એમાં ઈલાયચી પાવડર ઉમેરી દઈશું જેથી ચાસણીમાં ઈલાયચીની સુગંધ સરસ બેસી જાય બધું મિક્સ કરી દઈશું અને હવે આપણે આ ચાસણીને જે લોટ શેકીને રાખ્યો છે એમાં ઉમેરી દેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે ને એકદમ દાણાદાર મોહથાળ બનશે દેખાઈ રહ્યો છે તો હવે આપણે બધી ચાસણી ઉમેરી દઈશું અત્યારે મેં કેસરનું પાણી લીધું છે તમારી પાસે કેસર ના હોય અને તમે ફૂડ કલર પણ યુઝ કરી શકો છો જે મોહથાળ માટે ઓરેન્જ કલર આવે છે એ હવે ચાસની ઉમેર્યા પછી આપણે બેથી ત્રણ મિનિટ એને આ રીતે જ્યાં સુધી ચાસની બધી એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે તો લગભગ બેથી ત્રણ મિનિટની અંદર ચાસ ચાસની બધી જ લોટની અંદર એબ્ઝોર્બ થઈ જશે અને એકદમ ઘટ મિશ્રણ તૈયાર થઈ જશે તો લોટ શેકાતા લગભગ વીસથી બાવીસ મિનિટ થઈ હતી અને ચાસણી થતાં લગભગ સાતથી આઠ મિનિટ થઈ છે તો હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે મોહનથાળ માટેનું તો હવે આપણે એને ઠારી દેવાનું છે હજી સહેજ આ રીતે હલાવતા રહેવાનું છે તો હજી ઘટ થઈ જશે તો એકદમ સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ઠારી દઈશું તો મેં આ રીતે એક એલ્યુમિનિયમનો ડબ્બો લીધો છે એની અંદર મેં ઘીથી ગ્રીસ કરી દીધો છે તમે સ્ટીલની થાળીમાં પણ ઠારી શકો છો હવે આપણે મોનથાળનું મિશ્રણ આ ડબ્બામાં લઈ લઈશું એકદમ સરસ કલર આવ્યો છે ને એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે તો આ રીતે થપ થપાવી દેવાનું અને હવે આપણે એની ઉપર જે બદામ અને પિસ્તાની કથરણ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું તમે આમાં ચારોડી પણ ઉમેરી શકો છો તો આ રીતે સરસ બદામ અને પિસ્તા ઉમેરી દઈશું આ રીતે હાથો હાથ વડે સેટ પ્રેસ કરી દેવાનું જેથી અંદર સરસ ચોંટી જાય અને હવે આપણે આ મોહનથાળની પ્લેટને એક કલાક માટે ઠરવા દઈશું જેથી એના પીસ એકદમ સરસ થાય તો એક કલાક માટે આપણે રૂમ ટેમ્પરેચર પર જ મૂકી રાખીશું ત્યાર પછી આપણે એના કટકા કરી દઈશું તો એકદમ સરસ મોહનથાળ આપણો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે એક કલાક થઈ ગયો છે આપણો મોહનથાળ એકદમ સરસ ઠરી ગયો છે તો આપણે એના આ રીતે નાના કટકા કરી દઈશું તમને જે સાઈઝ ગમતી હોય એ પ્રમાણે કરવાના તો આ રીતે હું નાના નાના કટકા કરી દઈશ તો આ રીતે મોહનથાળ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ દેખાઈ રહ્યો છે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને એકદમ પરફેક્ટ ટેક્સચર આવ્યું છે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો તો હવે હું તમને સર્વિંગ પ્લેટમાં લઈને બતાવી દઈશ અત્યારે તહેવારોની સિઝન છે અને કોરોનાને લીધે આપણે બહારથી મીઠાઈ નથી લઈ શકવાના તો આ રીતે તમે ઘરે જ મોહનથાળ બનાવીને ટ્રાય કરી જોજો એકદમ પરફેક્ટ મોહનથાળ બનશે અને જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બે લાયકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન જલ્દી મળી રહે અને મારા આવા ને આવા નવ નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ